રાહુલ ગાંધી અને પ્રિયંકાની જનસંકલ્પ રેલીને સફળતા મળી છે. આગામી દિવસોમાં કોંગ્રેસના તમામ બોર્ડ પ્રમુખો કાર્યકરોને સાથે રાખી સ્થાનિક નેતાગીરીના માર્ગદર્શન અને કોંગી હાઈકમાન્ડના નિર્દેશ અનુસાર લોકોના ઘરે ઘરે જઈને ભાજપના ખોખલા વચવાડી અને સત્તાલાલ જો રાજનીતિની પોલ ખોલશે અને કોંગ્રેસ તરફથી લોકજુવાળ ઉભો કરવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરશે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધીની જનસંકલ્પ રેલી અને જાહેર સભાને ભવ્ય સફળતા મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં ખાસ કરીને નાના કાર્યકરોથી લઈ વોર્ડ પ્રમુખોમાં ભારે ઉત્સાહ, જોશ અને નવો સંચાર ફૂંકાયો છે. કોંગ્રેસની આ જનસંકલ્પ રેલીની ભવ્ય સફળતા બદલ ખુદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્થાનિક નેતાગીરીથી માંડી વોર્ડ પ્રમુખો અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા. તેઓની કામગીરીને પ્રશંસા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પોતે તેમના ભાષણમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવી બિરદાવ્યા હતા. અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખોથી લઈ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ આ વખતે ગુજરાતની 26 લોકસભા બેઠકો ભાજપને કોઈપણ સંજોગોમાં નહીં જીતવા દેવા માટે લડાયક મિજાજમાં આવી ગયા છે, જે અનુસંધાને અમદાવાદ શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખોની એક મહત્વની બેઠક પણ મળી હતી, જેમાં મણિનગર વોર્ડના પ્રમુખ તન્મય શેઠ, પાલડી વોર્ડ પ્રમુખ દેવાંગ નાયક, નવરંગપુરા વોર્ડ પ્રમુખ જય પટેલ, ખોખરા વોર્ડ પ્રમુખ અપૂર્વ પટેલ, બોડકદેવ વોર્ડ પ્રમુખ વિરમ દેસાઈ સહિતના વોર્ડ પ્રમુખો અને આગેવાનોએ ભાગ લીધો હતો. બેઠકમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, કાર્યકરો અને આગેવાનોએ ગુજરાત લોકસભાની ગત ચૂંટણીમાં તમામ 26 બેઠકો ભાજપ કબજે કરી ગયું, તેના બદલે આ વખતે કોંગ્રેસ શક્ય હોય તો તમામ 26 બેઠકો હસ્તગત કરે અથવા તો મહત્તમ બેઠકો જીતી ભાજપને જોરદાર પછાટ આપે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના તમામ કાર્યકરો અને વોર્ડ પ્રમુખોને આ સંકલ્પ સાકાર કરવા માટે કામે લાગી જવા જોશભરી હાકલ કરવામાં આવી. આગામી દિવસોમાં કોંગ્રેસના તમામ વોર્ડ પ્રમુખો કાર્યકરોને સાથે રાખી નેતાગીરીના માર્ગદર્શન અને કોંગી હાઈકમાન્ડના નિર્દેશ અનુસાર લોકોના ઘરે ઘરે જઈને ભાજપના ખોખલા વચવાડી અને સત્તાલાલચું રાજનીતિની પોલ ખોલશે અને કોંગ્રેસ તરફથી લોકજુવાળ ઉભો કરવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરશે. ફરીથી કહું છું, આ બેઠક નથી, અમારી આ ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છે. દરેક વોર્ડ પ્રમુખની મહેનત જે પણ છે એ આપણે બે દિવસ પહેલાં દેખાઈ ચૂકી. આટલી વિશાળ સંખ્યામાં જનમેદની અડાલજ ત્રિમંદિર ખાતે એકઠી થઈ, એ સફળતાના ભાગરૂપે, એની ઉજવણીના ભાગરૂપે અહીં બધા જ વોર્ડ પ્રમુખો અમે ભેગા થયેલા છીએ. યસ, આગામી અમારા શું પ્લાનિંગ છે એના માટે પણ અમે ડિસ્કસ કરીશું, પણ એ થોડુંક સિક્રેસી રાખીએ, કારણ કે અમારા આગળના શું પ્લાનિંગ છે બધા જ સરપ્રાઈઝ પ્લાનિંગ છે. કારણ કે આટલી જે માનવ મિતની ભેગી થઈ એમાં પણ વિરોધ પક્ષ, ભારત બીજેપીના ઘણા બધા નેતાઓ ચોંકી ઉઠ્યા છે કે આટલી જનસંખ્યા અમદાવાદ શહેરમાંથી કેવી રીતે સ્વયંભૂ આવી. એના માટેનું અમારું, એમનું ભલે બૂથ પ્લાનિંગ હશે પણ અમારું એમના જૂથની સામેનું પ્લાનિંગ હતું અને એનું રિફ્લેક્શન, એનું પરિણામ આપ જોઈ શકો છો કે આટલી માનવ મિતની ત્યાં ભેગી થઈ. અમે ફક્ત લોકોને અમારી વાત રજૂ કરી, રાહુલજીની વાત રજૂ કરી, પ્રિયંકા ગાંધી વિશેની વાત રજૂ કરી, સોનિયાજી અને મનમોહનસિંહ વિશેની વાત કરી. ઘણા વેપારીઓ મને સામેથી પૂછતા હતા કે ભાઈ જ્યારે આખા વિશ્વમાં મંદી હતી ત્યારે મનમોહનસિંહે એવા તો કયા પગલાં ઉપાડેલા કે જેથી કરીને આપણા ભારતમાં કે મંદીનો વમળ, કે મંદીની અહેસાસ અહીંયા ના થયો. અને જ્યારે આટલું બધું ઇકોનોમિક્સ અને આટલા બધા જ્ઞાની, કહેવાતા જ્ઞાની નેતાઓ બીજેપીના જ્યારે શાસન કરે છે ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી મંદી છે. આ બધી ચર્ચાઓ અમે ગલી મહોલ્લામાં દુકાને દુકાને જઈને કરી, મારા બધા જ વોર્ડ પ્રમુખોએ કરી અને એનું આ પરિણામ છે કે 2.5-3 લાખ લોકો ત્યાં અડાલજ શ્રીમંદિર ખાતે એકઠા થયા. એમાં પ્રદેશ નેતાગીરીનો પણ ચોક્કસ ફાળો છે, પણ શશિકાંતભાઈનું જે માર્ગદર્શન હતું, શશિકાંતભાઈની જે સ્ટ્રેટેજી હતી એ આજે સફળ સાબિત થયેલી છે. એ 10 દિવસ પહેલાં, 15 દિવસ પહેલાં કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, કદાચ ઘણા બધાએ એને નજરઅંદાજ કરી હશે, પણ અમારે વોર્ડ પ્રમુખોને 48 વોર્ડ પ્રમુખોનો એમની ઉપર સંપૂર્ણ ભરોસો હતો કે સાહેબ જે કહી રહ્યા છે, શશિકાંતભાઈ જે કહી રહ્યા છે, અમારા પ્રિય ભુરાભાઈ જે કહી રહ્યા છે, એ પ્રમાણે જો આ કામ કરીશું, એ પ્રમાણે જો આ વાત કરીશું તો ચોક્કસ લોકો આઈને ઉભા રહેશે. કારણ કે અમારી પાસે સરકારી મશીનરી નથી સપોર્ટ કરવા માટે, અમારી પાસે SD બસો નથી.
ત્યાં મોકલવા માટે. અમારી પાસે સ્કૂલો કોલેજોમાં પરિપત્ર નહોતો આપવાનો કે ભાઈ તમારા છોકરાઓને કે તમારા ટીચર્સને ત્યાં મોકલી દીધું. અમારે ઘરે ઘરેથી લોકોને ચેતના જગાઈને લઈ જવાના હતા, કન્વિન્સ કરાવીને લઈ જવાના હતા, અને એના માટેની એ સ્ટ્રેટેજી અમે બંધ પાળને ખૂટી પ્લાનિંગ કર્યું, એ મુજબનું કામ કર્યું, અને આજે એનું પરિણામ આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાંથી 50,000થી વધુ લોકો, શહેરી લોકો આજે ત્રિ મંદિર અડાલજ કાંઠે આવી ગયા, અને એની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છે. અને આગામી કઈ રીતે કામ કરવું લોકસભા ઇલેક્શન માટે, લોકસભા ચૂંટણી માટે, અને કઈ રીતે આપણા પૂર્વ અને પશ્ચિમના નેતાઓને જીતાડવા કે અમારા ઉમેદવારોને જીતાડવા, એના માટેનું ફરીથી અમે એક ચર્ચા કરી, અને જેનું પરિણામ આપને જોવા મળશે મહિના પછી. અત્યારે હું કંઈ કહી નહીં શકું. તન્મયભાઈ, ગઈ વખતે 26 સીટ ભાજપ લાવ્યું, તો આ વખતે તમારા તરફથી કેવી તૈયારી કરવામાં આવશે અને શું રણનીતિ રહેશે તમારી? તો આ જે રેલી જે સફળતા થયેલી છે એના કારણે મને એવું લાગે છે કે એક સામાન્ય જનમાં, સામાન્ય લોકોમાં, સામાન્ય નાગરિકોમાં એક અદમ્ય ઉત્સાહ છે. લોકો હવે આશાભરી નજરે જોઈ રહ્યા છે અમારી સામે, કારણ કે ચૂંટણી જે રાજનીતિ હતી ધીમે ધીમે એ જે કાળી ડિમા તમાસ હતી ધીમે ધીમે એ સંપૂર્ણ ખતમ થઈ રહી છે, અને એક સુખનો સૂરજ, પૂનમનો ચાંદ જેને કહી શકાય, એ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. અને એટલે અચ્છે દિન એણે સ્લોગન આપેલું, પણ લોકો હવે કહી રહ્યા છે કે આ 5 વર્ષ પછી જો આ સરકાર જશે અને નવી સરકાર આવશે તો એ અચ્છે દિન આવશે એવું લોકો માની રહ્યા છે. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.